સોલેનોઇડ એટલે શું? લાંબા સોલેનોઇડનો અર્થ જણાવી તેના ચુંબકીય ક્ષેત્રની માહિતી આપો. પહેલે તો આપણે સોલેનોઇડની વ્યાખ્યા જોઈશું. પાસે પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહકતાના હેલિકલ આકારના ગૂંચળાને સોલેનોઇડ કહે છે. ખ્યાલ આવ્યું? એટલે કેવું? આપણે આ રીતે કોઈ અવાહકની ઉપર તાર વીંટાળીને સોલેનોઇડ બનાવીએ છીએ. સમજો કે આ કોઈ સપાટી છે, એના ઉપર આપણે આ રીતે નજીક નજીક પરંતુ અલગ કરેલા, અલગ કરેલા મીન્સ કે એકબીજા સાથે ભલે ચીટકેલા હશે પણ એમાંથી કરંટ નહીં પસાર થઈ શકે. મતલબ એ લોકોને વાર્નિશ કરેલા હોય, અલગ કરેલા હોય, તો આવી રચનાને સોલેનોઇડ કહે છે. તમે 10મા ધોરણમાં કંઈક સોલેનોઇડની આવી રચના ભણેલા જ હશો. આગળ, જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ વધારે હોય તેવા સોલેનોઇડને લાંબા સોલેનોઇડ કહે છે. આપણે અહીંયા જોઈ શકીએ કે સોલેનોઇડ જે છે, સોલેનોઇડની ત્રિજ્યા આટલી છે પરંતુ એ સોલેનોઇડની જો લંબાઈ વધારે હોય તો તેવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહે છે. અને ત્રિજ્યાની આટલી જ છે પરંતુ લંબાઈ વધારે છે, તો આવા સોલેનોઇડને લાંબા સોલેનોઇડ કહે છે. બીજો, સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ઓછી હોય તો તેને ટૂંકો સોલેનોઇડ કહે છે. જસ્ટ લાઈક કે કોઈ સોલેનોઇડ છે, તેની લંબાઈ કરતાં તેની ત્રિજ્યા વધારે હોય. આપણે આ સોલેનોઇડમાં જોઈ શકીએ તો એની ત્રિજ્યા વધારે છે, એની લંબાઈ ઓછી છે, તો ત્યારે તેને ટૂંકો સોલેનોઇડ કહે છે. નેક્સ્ટ, એક લાંબા તારને ખૂબ પાસે પાસે રહેલા આંટાઓમાં હેલિકલ આકારમાં વીંટાળીને બનાવેલા હોય છે. એક લાંબા તારને ખૂબ પાસે પાસે રહેલા આંટાઓમાં હેલિકલ આકારમાં વીંટાળીને બનાવેલા હોય છે. આથી દરેક આંટાને વર્તુળાકાર ગણી શકાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આ રીતે આંટાઓને વીંટાળેલા છે કે જેની વચ્ચેથી રેખાઓ પસાર થાય છે અને એના ઉપર આંટાઓ વીંટાળેલા છે. આંટા વીંટવા માટે એનિમલ એટલે કે અવાહક પળ ચડાવેલો હોય જેથી કરીને એકબીજા સાથે સંપર્કમાં, ટચમાં આવે પરંતુ એ સંપર્કમાં ના કહેવાય, એ અલગ કરેલા જ હોય છે, ઉપયોગમાં કરવામાં આવે છે, જેથી આ આંટા એકબીજાના સંપર્કમાં અવાહક તરીકે વર્તે છે. એક આંટાના કારણે આંટાની નજીક મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ તારને કારણે મળતી વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ જેવી હોય છે. કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. આકૃતિ એકમાં સમિત સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આકૃતિ બીમાં સમગ્ર સોલેનોઇડ તેના ચુંબકીય ક્ષેત્ર સાથે દર્શાવેલો છે. અહીંયા એની ચુંબકીય ક્ષેત્રની રેખાઓ દર્શાવેલી છે. કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે ગીચોગીચ છે અને પછી ધીમે ધીમે છૂટી પડતી જાય છે. આગળ, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર જે રેખાઓ છે, ગાળાઓ છે, તેના પરથી જણાય આવે છે કે બાજુ બાજુના આછેદ આંટાઓના
बाजू बाजूना आटाओना चुंबकीय क्षेत्र नाबूद थई जाय छे। बीजू आकृति बी में दर्शावे छे के सोलेनोइड नी अंदर मध्य में आवेला पी बिंदुए चुंबकीय क्षेत्र नियमित प्रबल अने अक्ष ने समांतर छे, जयरे बारना बिंदु क्यू बिंदुए चुंबकीय क्षेत्र नबदू छे अने अक्ष ने समांतर छे। सोलेनोइड जेम मोटो बनतो जाय छे तेम लांबा नळाकार धातुनी तकती जेवो लागे छे। आकृति में आपणे जोई शकीए छे कि आ सोलेनोइडनी अंदर हवे पी बिंदु ने क्यू बिंदुनी वात करीए तो पी बिंदु पासे चुंबकीय क्षेत्र जे छे ते प्रबल होय छे अने क्यू बिंदु पासे थोड़ू नबळू होय छे। ऊपरनी आकृति में तेनुं आदर्श निरूपण दर्शावेलू छे, एटले के सोलेनोइड जेम मोटो बनतो जशे तेम तेनी जे आकार छे ते लांबी नळाकार धातुनी तकती जेवुं बनी जशे। सोलेनोइडनी बहार चुंबकीय क्षेत्र शून्य थतुं जाय छे। आपणे धारीशुं के बहार तरफ चुंबकीय क्षेत्र शून्य छे अने अंदरनी तरफ चुंबकीय क्षेत्र अक्ष ने समांतर रहे छे। तो मित्रों आ रही सोलेनोइडनी चर्चा। तो सोलेनोइड शुं छे अने आ सोलेनोइड लांबा सोलेनोइडनो अर्थ समझावे छे अने चुंबकीय क्षेत्रनी माहिती पण आपे छे। तो सोलेनोइडनी जे थियरी छे તે વ્યવસ્થિત વાંચીને તૈયાર કરવી, મોડે કરવી અને પછી લખવી, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપણે સારી રીતે લખી શકીએ। તો લખી લો આકૃતિમાં જોઈ શકાય છે એક સોલેનોઇડ છે। આ સોલેનોઇડની હેલિકલ રચના છે। અગર આપણે એને બેટરી સાથે જોડીએ તો એની અંદરની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આસપાસના વિસ્તારમાં ફેલાયેલી હશે અને એ રીતે એક ચુંબકીય બાર મેગ્નેટની જેમ વર્તે છે। બાર મેગ્નેટની અંદર જેમ ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય તેમ ચુંબકની અંદર ગોઠવાયેલી હોય છે। હવે આ ચુંબકીય ક્ષેત્ર પરથી આપણે જોઈ શકીએ કયા બિંદુ પાસે તે પ્રબળ હશે। હવે આપણે જોઈએ કે જ્યારે એના કોઈ એક એન્ડ પર આપણે જોઈએ કે જો એ સમગળી દિશામાં સોરી વિષમગળી દિશામાં હશે તો તે તરફ ઉત્તર ધ્રુવ જોવા મળશે। એ જ રીતે કોઈક તરફ આપણે જોઈએ બીજી તરફ અગર આપણે જોઈએ ને તે એની સમગળી દિશામાં હોય એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં એસ, તો તે તરફ આપણને તેનો દક્ષિણ ધ્રુવ જોવા મળશે। આમ આપણે સોલેનોઇડના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની અનંત લંબાઈના સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો। આકૃતિમાં અનંત લંબાઈના સોલેનોઇડના કોઈ ભાગના અક્ષને સમાંતર આછેદ દર્શાવ્યો છે। ડોટ અક્ષ સંજ્ઞા પૃષ્ઠમાંથી બહાર આવતા અને ચોકડી જેવું ક્રોસ નિશાન સંજ્ઞાના પૃષ્ઠમાં દાખલ થતા પ્રવાહને દર્શાવે છે। આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક આકૃતિની અંદર આ પૃષ્ઠની સાથે સમાંતર કોઈ એક આડછેદ બતાવેલું છે। સોલેનોઇડની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે અને અંદરની તરફ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર છે। એક લંબચોરસ એમ્પિયરન ગાળો એ બી સી ડી ધારો, તેની માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેતા તો સદિશ બી ડોટ ડીએલ માપીએ તો એથી બી સુધીનો બી ડોટ ડીએલ પછી બી થી સી સુધીનો બી ડોટ ડીએલ, એ જ રીતે સીથી ડી સુધીનો બી ડોટ ડીએલ અને અંતે એથી ડીથી ફરી પાછું એ સુધીનો ઈ ડોટ ડીએલ, એટલે કે જેમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન સદિશ ઈ ડોટ ડીએલ સદિશ શોધીએ છીએ તે જ રીતે ચુંબકીય ક્ષેત્રનું બી રેખા સંકલન આપણે સદિશ બી ડોટ ડીએલથી શોધી શકીએ છીએ। હવે ઉપરના વિભાગમાં આપણે જોઈએ તો સીડી ભાગ જે છે તે સોલેનોઇડની બહાર છે જોઈ શકાય છે।
સીડી ભાગ જે છે તે ચુંબકીય ક્ષેત્રની બહાર છે. હવે જે ભાગ ચુંબકીય ક્ષેત્રની બહાર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર તો શૂન્ય થવાનું, એટલે સી થી ડી માટે તો બી ડીએલ જે છે તે ઝીરો જ થવાનો, એટલે એ તો ભાગ નીકળી જ જશે, એટલે આટલું કેન્સલ થઈ ગયું. ચાલો પછી ડી થી એ અને બી થી સી, ડી થી એ અને બી થી સી એ અનુક્રમે એકબીજાની અસરને નાબૂદ કરશે, પરસ્પર લંબ છે તેથી તે બી ડોટ ડીએલ. એટલે કે જે બેની વાત કરવાના છે, કોની કોની, બી થી સીની, તો બી થી સી અને ડી થી એ આ બંને જે છે બહાર ને અંદર જતી દિશામાં છે, એટલે એને લંબ હોવાથી ચુંબકીય ક્ષેત્ર એનું શૂન્ય થઈ જાય. હવે બચ્યો એક જ એ થી બી, તો એ થી બી માટે વાત કરીએ તો બી ડોટ ડીએલ કોસ ઝીરો, કોસ ઝીરો ઇઝ વન, બીને બહાર કરીએ તો બી ડોટ, તો એ થી બી ઇન્ટુ ડીએલ, ડીએલ એટલે એની ઊંચાઈ એટલે કે લંબાઈ એચ જેટલું, જેને આપણે એ બી વિભાગની લંબાઈ કહીએ છીએ તેટલું. તો ધારો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન હોય, જો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એન હોય તેથી એચ લંબાઈમાં કુલ આંટા એન ઇન્ટુ એચ થાય, એટલે કેપિટલ એન બરાબર એટલે કુલ આંટાની સંખ્યા એન બરાબર સ્મોલ એન ઇન્ટુ એચ થશે. તો એક આંટામાંથી પસાર થાય પ્રવાહ તે આઈ જેટલો, તો એન આંટામાંથી પસાર થાય તે કેટલું થઈ જશે, એન ઇન્ટુ આઈ, એટલે કેટલો, એન આઈ એચ જેટલો. તો ઘેરાયેલો પ્રવાહ આઈ ઈ બરાબર આઈ ઇન્ટુ એન એચ જેટલું થાય. તો એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે સર્વિસ બી ડોટ ડીએલ બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ આઈ ઈ જેટલું થાય. તો આઈ ઈની કિંમત મૂકીએ તો કેટલી થશે, મ્યુ ઝીરો આઈ એન એચ. હવે એચને આના છેદમાં લઈ લઈએ, એચ એચ કેન્સલ કરી નાખશું, તો એચ એચ જે કેન્સલ થયો તો બી બરાબર શું મળે, મ્યુ ઝીરો એન આઈ, કે જે એન એટલે એન અપોન એલ થાય. આમ ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના નિયમ પરથી આની દિશા મળે છે. સોલેનોઇડનો ઉપયોગ મોટા ભાગે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થાય છે. ટોરોઇડ એટલે શું, પ્રવાહધારિત ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. ચાલો, ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે, તેના પરના ઘણા બધા આંટા પાસ પાસે વીંટાળેલા હોય છે, જસ્ટ લાઈક કે એક વર્તુળાકાર પર હેલિકલ ગૂંચળું જે છે આ રીતે વીંટાળેલું હોય છે. આનાથી આવી જે રચના બને છે એને ટોરોઇડ કહેવામાં આવે છે. લાંબા ટોરોઇડ સોલેનોઇડને વર્તુળાકાર વાળી તેના બે છેડા જોડતા ટોરોઇડ બને છે. ટોરોઇડમાં આઈ પ્રવાહ પસાર થાય છે. ટોરોઇડની અંદર ખુલ્લી જગ્યામાં પી બિંદુએ, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં પી બિંદુ છે, તે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. ખૂબ નજીક આંટા ધરાવતા ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બી જે છે અચળ હોય છે. આ ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે તે પ્રબળ હોય છે, વધારે હોય છે, અચળ રહે છે બધા બિંદુઓ પાસે. આકૃતિમાં ટોરોઇડની આલછેદ દર્શાવેલો છે, એટલે ટોરોઇડનો કોઈ એક ભાગ નો એક આલછેદ ભાગ બતાવેલો છે. જમણા હાથના નિયમ મુજબ ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર દિશા સમઘળી દિશામાં હોય છે. ત્રણ એમ્પિયરન ગાળાઓ એટલે કે ત્રણ એમ ગૌસિયન પૃષ્ઠ આપણે પહેલામાં કહેતા વિદ્યુત ભારના, તેવી રીતના અહીંયા વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયરન ગાળાઓ એક બે અને ત્રણ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. એક બે અને ત્રણ આ ત્રણેય ગાળાઓ માટે આપણે વાત કરી રહ્યા છીએ.
સમમિતિ પરથી જાણી શકાય કે ચુંબકીય ક્ષેત્ર દરેક ગાળાને સ્પર્શકની દિશામાં હોવું જોઈએ તથા આપેલા ગાળા માટે તેનું મૂલ્ય અચળ હોવું જોઈએ. બે અને ત્રણ ગાળાઓ જે છે તેના વડે બનતા બંને વર્તુળાકાર વિસ્તારો ટોરોઇડને એવી રીતે છેદે કે જેથી વિદ્યુત પ્રવાહધારિત તારનો દરેક કાંટો ગાળા બે વડે એક વખત અને ગાળા ત્રણ વડે એક બે વખત છેદાય છે. હવે આપણે એના સમીકરણ મેળવવા તરફ જઈ રહ્યા છીએ, તો સમીકરણ મેળવીએ. સમીકરણ માટે આપણે જોઈશું કે ધારો કે ગાળા એક પર ચુંબકીય ક્ષેત્ર બી વન છે, તો એમ્પિયરન સર્કિટ પ્રમાણે એની લંબાઈ એલ બરાબર 2 પાઈ R1 થશે અને એનો પ્રવાહ આઈ બરાબર 0 થાય. તો બી વન ઇન્ટુ 2 પાઈ R1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. તો બી વન બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ R1. જો પ્રવાહ જ 0 હોય તો બી વન કેટલો થશે? 0 થશે. આમ ટોરોઇડની અંદર ખુલ્લી જોઈ શકીએ કે ધારો કે ગાળા ત્રણ પર ચુંબકીય ક્ષેત્ર બી છે. એમ્પિયરના નિયમ પરથી એલ બરાબર 2 પાઈ R3. પુસ્તકના સમતલના બહાર આવતા પ્રવાહ તેની અંદર જતા મૂલ્યના પ્રવાહને નાબૂદ કરે છે, એટલે કે આઈ બરાબર 0 થાય છે. કોના માટે આપણે વાત કરીએ? તો ગાળા નંબર 3 માટે. તો બી થ્રી ઇન્ટુ 2 પાઈ R3 ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ. તો આઈ બરાબર 0. તો બી થ્રી બરાબર આઈ ઇક્વલ ટુ 0. તો બી થ્રી બી 0 થાય. ધારો કે એસ લંબાઈ એટલે કે સોલેનોઇડ એસ પાસે એલ બરાબર 2 પાઈ R. આપણે આકૃતિમાં જોઈ શકીએ એસ જે છે તે પાસેની વાત કરી રહ્યા છે, એટલે કે મધ્યમાં, સોલેનોઇડના બિલકુલ મધ્યમાં વાત કરી રહ્યા છે આપણે. તો તે જગ્યાએ 2 પાઈ R બરાબર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ NI. તો 2 પાઈ R ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. આઈની જગ્યાએ NI મૂકીએ તો N બરાબર 2 પાઈ RN. તો B બરાબર મ્યુ 0 ઇન્ટુ 2 પાઈ RN ઇન્ટુ I અપોન 2 પાઈ. આના પરથી આપણે 2 પાઈ 2 પાઈ કેન્સલ કરી નાખીએ અને આર બી કેન્સલ કરી નાખીએ, તો સમીકરણ બને છે બી ઇક્વલ ટુ મ્યુ 0 NI, એટલે કે બી બરાબર મ્યુ 0 NI. અગર આપણે સોલેનોઇડ માટે વાત કરીએ તો આની જગ્યાએ એન અપોન એલ આવે, પરંતુ અગર આપણે ટોરોઇડ માટે વાત કરીએ તો મ્યુ 0 એન અપોન 2 પાઈ R આવશે, 2 પાઈ R આવશે. તો આપણે ધ્યાન રાખવાનું છે. આદર્શ ટોરોઇડ માટે આંટાઓ વર્તુળાકાર હોય છે. વ્યવહારમાં ટોરોઇડના ગૂંચળામાં આંટાઓ હેલિક્સ બનાવે છે, જેમાં ટોરોઇડની બહાર થોડુંક ચુંબકીય ક્ષેત્ર તો હોય જ છે, બરાબર છે. તો સોલેનોઇડ અને ટોરોઇડ બાદ હવે આપણે જોવાના છે કે જો બે સમાંતર સુરેખ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો ત્યારે આ બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ શું મળે? તો આકૃતિમાં ડી જેટલા અંતરે રહેલા બે લાંબા સમાંતર વાહકો એ અને બી, તેમાંથી અનુક્રમે આઈ એ અને આઈ બી પ્રવાહ વહે છે. અહીંયા જોઈ શકો, આમાંથી આઈ અને આમાંથી આઈ બી પ્રવાહ વહી રહ્યો છે. વાહક એ દ્વારા વાહક બી પર દરેક બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર બી એ ઉત્પન્ન થાય છે. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આ ક્ષેત્રની દિશા નીચે તરફ હોય છે. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નીચેના સમીકરણ પરથી એટલે મ્યુ 0 આઈ એ અપોન 2 પાઈ બંને વચ્ચેનું અંતર ડી, સમીકરણ નંબર 1 કહીશું. તે જ રીતે આ સમીકરણમાં બી એના કારણે પ્રવાહ આઈ બી ધરાવતો સુવાહક એની દિશામાં ચુંબકીય ક્ષેત્ર બળ એફ બી એ અનુભવે છે અને એફ બી એ બીના વિભાગ એલ પર એના કારણે લાગતું બળ છે. આ બળનું મૂલ્ય આપણું સૂત્ર એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એલ ક્રોસ બી થી મળે છે. તો એફ બી એ કેટલું મળશે? આઈ બી ઇન્ટુ એલ અપ ટુ બી એ. તો બી એફ બી એ બરાબર મ્યુ 0 આઈ એ આઈ બી એલ અપોન 2 પાઈ ડી. બીના કારણે એ પર લાગતું બળ શોધવું પણ શક્ય છે.
ए વિભાગના ખંડ એલ પર બી વડે લાગતું બળ એફ એ બી શોધી શકીએ અને એફ બી એ ના મૂલ્ય બી તરફ હોય છે. અહીં એફ બી એ બરાબર એફ માઇનસ એફ બી એ મળે છે. આ ન્યૂટનનો ત્રીજો નિયમ જ છે. એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો એકબીજાને આકર્ષે છે, જ્યારે વિરુદ્ધ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને અપાકર્ષે છે. બે સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ નું સમીકરણ લખી એમ્પિયરની વ્યાખ્યા આપો. એકબીજાથી ડી અંતરે રહેલા બે લાંબા સમાંતર વાહકો એ અને બી માંથી અનુક્રમે આઈ અને આઈ બી પ્રવાહ વહે છે. એ અને બી ના કારણે બી ની એલ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ એફ બી એ બરાબર મ્યુ ઝીરો આઈ એ આઈ બી એલ અપોન ટ્વાઇસ પાઈ ઇન્ટુ ડી થાય. સમીકરણ નંબર એક. એ જ રીતે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એફ બી એ વડે દર્શાવીએ તો સમીકરણ એક પરથી એફ બી એ બરાબર મ્યુ ઝીરો આઈ એ આઈ બી ટ્વાઇસ પાઈ ઇન્ટુ ડી. સમીકરણ નંબર બે. આ સમીકરણનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના એમ્પિયરને વ્યાખ્યાયિત કરવા માટે એસા એકમ છે. આઈ એ આઈ બી બરાબર એક એમ્પિયર લઈએ, ડી બરાબર એક મીટર જેટલું અંતર લઈએ. મ્યુ ઝીરોની કિંમત ખબર જ છે, મ્યુ ઝીરો બરાબર 4 × 10⁻⁴ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર લઈએ તો એફ બી આપણને કેટલું મળશે, 2 × 10⁻⁷ ન્યૂટન. આમ એમ્પિયરની વ્યાખ્યા શું થશે, તો એમ્પિયરની વ્યાખ્યા થશે બે ખૂબ લાંબા સુરેખ અવગણ્યા અવચ્છેદ ધરાવતા શૂન્યાવકાશમાં એકબીજાથી એક મીટર અંતરે મૂકેલા તારમાંથી બે વિદ્યુત પ્રવાહ માટે બંને વાહકો પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન, તો દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહી શકાય. વ્યવહારમાં આ વ્યાખ્યા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર નાબૂદ કરવી જોઈએ તથા ખૂબ નાના લાંબા તારની જગ્યાએ યોગ્ય ભૌમિતિક આકારના ઘણા આંટા ધરાવતા ગૂંચળાનો ઉપયોગ કરવો પડે. વિદ્યુત પ્રવાહ તુલા નામના સાધન ઉપયોગથી યાંત્રિક બળ મપાય છે. નોંધી લો. વિદ્યુત ભારના એસઆઈ એકમ કુલમને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે, તેને એમ્પિયરના સંદર્ભમાં કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, તો જ્યારે વિદ્યુત સુવાહકમાંથી 1 એમ્પિયર જેટલો સ્થિર વિદ્યુત ભાર પસાર કરવામાં આવે ત્યારે આછેદમાંથી કરંટમાં પસાર થતો વિદ્યુત ભાર 1 કુલમ જેટલો મળે છે. આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ વિદ્યુત ભારના એસઆઈ એકમને કુલમના નિયમને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો એન આઈ, કે જ્યાં મ્યુ ઝીરો એન અપોન 2R × I થશે. કિંમતો મૂકીએ તો મ્યુ ઝીરો એટલે 4π × 10⁻⁷, આંટાની સંખ્યા 100, I છેદમાં 2 × 10 સેન્ટીમીટર એટલે 0.1, તો ચુંબકીય ક્ષેત્ર 6.28 × 10⁻⁴ ટેસ્લા જેટલું થશે. નોંધી લો. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે પાસે 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય શોધો. તો સોલેનોઇડનું સૂત્ર શું છે આપણું, B=μ0nI એટલે N/L. તો μ0 4 × 10⁻⁷ પાઈની કિંમત 9.14, આંટાની સંખ્યા 400 પણ એવા 5 આવરણ એટલે 5 × 400 અને વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર છેદમાં લંબાઈ 80 સેન્ટીમીટર એટલે 80 × 10⁻²,
2512 ગુણ્યા 10^-5 2.5 ગુણ્યા 10^-2 ટેસ્લા, એને 8π×10^-3 ટેસ્લા બી કહી શકાય છે. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ છે, તેમાં 500 આંટા છે, તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડના અંદરના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. પહેલે તો સોલેનોઇડની ત્રિજ્યા કેટલી છે? 1 સેન્ટીમીટર એટલે 0.01 મીટર. એની લંબાઈ કેટલી છે? 0.5 મીટર. આંટાની સંખ્યા કેટલી છે? 500. પ્રવાહ કેટલો પસાર થાય? આ 5 એમ્પિયર. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા પહેલે શોધી કાઢીએ, એન ઇઝ ઇક્વલ ટુ એન અપોન એલ, 500/0.5 એટલે 1000 આંટા પ્રતિ મીટર. અહીં એલ અપોન એ એટલે 0.5/0.01 એટલે 50 થાય છે, એટલે એલ બરાબર 50 A થાય. હવે એ ત્રિજ્યા જે છે ખૂબ વધારે, ત્રિજ્યા કરતાં લંબાઈ ખૂબ વધારે છે, આથી એને આપણે કેવો ગણશું? લાંબો સોલેનોઇડ ગણશું. તો લાંબા સોલેનોઇડ માટે બી ઇક્વલ ટુ μ0ni, μ0 એટલે 4π×10^-7, એન એટલે 10^3, આઈ એટલે 5 એમ્પિયર. તો 4×3.14×10^-4×5 then 6.28×10^-3 ટેસ્લા. 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય? પહેલું તો આપણું સૂત્ર શું છે? એફ સદિશ બરાબર બી આઈ એલ સાઇન થીટા. તો એલને આ તરફ લઈ લેતા, એફ ઓપોન એલ બરાબર બી આઈ સાઇન થીટા. બી આપેલ છે 0.15, આઈ કેટલો છે? 8 એમ્પિયર. સાઇન 30 ડિગ્રી, તો 1.5/2 એટલે 0.6 ન્યૂટન પર મીટર જેટલું એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય થશે. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડ માટેની અક્ષને લંબ રૂપે મૂકેલા છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગશે? તો આપણું સૂત્ર છે એફ બરાબર બી આઈ એલ સાઇન થીટા. બીની કિંમત 0.27, આઈની કિંમત 10, એલની કિંમત 3 સેન્ટીમીટર એટલે 3×10^-2 ગુણ્યા સાઇન 90 ડિગ્રી લંબ રૂપે છે, એટલે 8.1×10^-2 એટલે 8.1×10^-2 ન્યૂટન. લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણને તેનું મૂલ્ય મળશે. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ ડાયરેક્શનમાં વહે છે, જેમ આપણે થિયરીમાં જોઈ ગયા છે તે પ્રમાણેની વાત છે. તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તો એફ અપોન એલ બરાબર μ0 I1 I2 2π×d. કિંમતો મૂકીએ, μ0 એટલે 4π×10^-7, I1 8 એમ્પિયર, I2 5 એમ્પિયર, છેદમાં 2π×d કેટલું છે? 4 સેન્ટીમીટર એટલે 4×10^-2. તો એ પરથી આપણને એફ અપોન એલ મળે છે 2×10^-4 ન્યૂટન પર મીટર. હવે હું કહે છે એ તારની 10 સેન્ટીમીટર લંબાઈ પર લાગતું બળ કેટલું? તો આપણે એને 10 સેન્ટીમીટર માટે ગણતરી કરવાની છે. તો એફ ઓપોન એલની કિંમત મૂકીએ 2×10^-4 ને ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 10×10^-2, તો મળે છે 2×10^-5 ન્યૂટન. એ ને લંબ રૂપે બી તરફ આકર્ષી બળ મળશે. નોંધી લો.